મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો। સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો તો ધાર્મિક ઝંડા ફાડી નાખી વાહનોમાં તોડફોડ કરી હતી। આ ઘટના બાદ હિન્દુ સંગઠનના લોકો પણ ગુસ્સે થયા હતા, જેને પગલે સ્થળ પર બે કોમ વચ્ચે કોમી તંગદિલી સર્જાઈ હતી। સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું। યાત્રામાં સામેલ લોકોનો આરોપ હતો કે લોકો શાંતિપૂર્ણ રીતે ધાર્મિક ધ્વજ લઈ શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક ચોક્કસ સમુદાયના લોકો યાત્રાની સામે આવીને ઉભા હતા। તોડફોડ કરતી વખતે આરોપીઓએ યાત્રામાં ભાગ લેનારા લોકોના હાથમાંથી ધાર્મિક ધ્વજ છીનવી લીધો હતો અને તેને ફાડી નાખ્યો હતો। જ્યારે યાત્રામાં ભાગ લેનારા લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો। મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। આ ઘટનામાં ડઝનબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસે 5 હુમલાખોરોની અટકાયત કરી છે। આરોપીઓ પૈકી 2 સગીર છે। આ તમામ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।